વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જાડેજા સભા નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1 માં શું શીખવાનું છે? કલર, બરાબર. કલર જેમાં 5 4 આવરે વરસાદ, બરાબર. ચોમાસામાં વરસાદ આવે એટલે બાળકોને ખૂબ મજા આવે, છપછપિયા કરવાની, વરસાદ ભરાવાય. ઘણા લોકો છત્રી લઈને જતા હોય, ઘણા લોકો રેઇનકોટ પહેરીને જતા હોય, બરાબર. બધાને ખ્યાલ જ છે કે વરસાદ છે એ ચોમાસામાં આવે. આપણે કેટલી ઋતુ છે? 3, શિયાળો, ઉનાળો અને ચોમાસું. જેમાં ચોમાસું એટલે કે એમાં આવરે વરસાદ, વરસાદના આધારે આખો પાઠ છે. તો ચાલો દરેક વિદ્યાર્થી આજે કલરોની સ્વાધ્યાયથી કાઢવાની છે, બરાબર. આ સ્વાધ્યાયથી કાઢી દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 50 કાઢવાનો છે. ચલો એમાં શું છે? આવરે વરસાદ એમાં પેજ નંબર 50 આપી કાઢ્યા. ચલો એમાં હું બોલું છું, તમારે સાંભળવાનું છે. મમ્મી પપ્પાની મદદ લઈ કવિતાઓ ગાઓ અને રંગીન અક્ષર તરફ ધ્યાન. જો આ કવિતા ગાવાની છે, રંગીન એટલે કે જે ગુલાબી કલરના અક્ષર છે ને એમાં ધ્યાન આપવાનું છે, બરાબર. આવરે વરસાદ, દીકરીઓ વરસાદ, ઊંધી ઊંધી રોટલીને કરેલાનું શાક, બરાબર. આ તમે જોડ્યું તો તમે બધાએ સાંભળ્યું જ હશે. ચલો એના પછીનો આપણે ગીત ગાઈએ. એમાં કેટલા જો ઘણા બધા રંગીન કલર છે ને, વો ર ઉપર છે, સ ઉપર છે, બરાબર. આવો મેઘ રાજા, આવો મેઘ રાજા, બગડાઓ વાજે, પીપ 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 પોમ પોમ, મુશળધાર મુશળધાર વસે છે પાણીના ધાર, છલબલ છલબલ છોમ છોમ રેલમ છેલ રેલમ છેલ, નદી નાળા રેલમ છેલ સરસ. અહીંયા આપણે પેજ નંબર 50 પૂર્ણ થઈ છે, જેમાં સરસ મજાનું બાળગીત છે ને. તો તમારે આ સરસ મજાનું મમ્મી પપ્પાના મદદથી ગાવાનું છે. અને કયા અક્ષર પર જો રંગીન અક્ષર છે એ તમારે જોવાનું છે, બરાબર. એ અક્ષર તમે તમારી નોટબુકમાં લખવાના છે. ચલો હવે પેજ નંબર દરેક વિદ્યાર્થીએ 51 પેજ કાઢવાનું છે. ચલો એમાં શું છે જોઈએ. કવિતા ગાઓ અને રંગીન અક્ષરો તરફ ધ્યાન આપો. વાદળ વાદળ વર્ષો પાણી, મુજને મજા પડે રમવાની, ઠંડક ઠંડક થાય મારે મન, ટાઢક ટાઢક થાય મારે મન. વાદળ વાદળ વર્ષો પાણી, જાય નાશી ગરમીની નાળ. જો કેવું સરસ ચિત્ર છે, છોકરી છે, વરસાદ આવે છે, છત્રી લઈને જાય છે, બરાબર. તેમાં પણ શું કીધું છે, રંગીન અક્ષર તરફ ધ્યાન દો. જે રંગીન, જે ગુલાબી કલરના અક્ષર છે ને એ તમારે શું કરવાનું છે, નોટમાં લખવાનું છે. અને આ તમારે મમ્મી પપ્પાના મદદથી ઉગાવવાનું છે આગળ, બરાબર. જેથી તમને આવડી જાય વાંચતા, બરાબર, વાંચવામાં ભૂલ ના પડે. હવે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન શું છે જોઈએ. મમ્મી પપ્પાની મદદથી શબ્દ વાંચી અર્થ જાણો, બરાબર. ઢેબર્યો, પરસાદ, મુશળધાર, રેલમ છેલ, ટાઢક અને પાણી રાખવા, બરાબર. તો એ બધા છે ને શબ્દ, એ તમારે વાંચવાના છે. શું કરવાનું છે? અને તમારી નોટબુકમાં સરસ અક્ષરે લખવાના છે, બરાબર. ઢેબર્યો પ્રસાદ એટલે કે ખૂબ વધારે પ્રસાદ આવે છે. ઢેબર્યો આપણે કહીએ ને, ઢેબર્યો વરસાદ, તો વરસાદની જગ્યાએ શું છે, પરસાદ. પછી મુશળધાર એટલે કે ખૂબ ધોધમાર આવે છે, બરાબર. રેલમ છે, જેમ આપણે કેમ વરસાદ આવે ને બધું આમ આમ તેમ થઈ ગયું હોય એને શું કહેવાય, તો કે રેલમ છે. ટાઢક એટલે કે ઠંડી, બરાબર. પાણી કાઢા, પાણીની જે ધાર ખૂબ જાતી હોય, નદીની જે વહેતું હોય એને શું કહેવાય, પાણી કાઢા. ત્યાર પછી મમ્મી પપ્પાની મદદથી, જો મમ્મી પાસેથી નીચેના શબ્દ સાંભળો અને બોલો, તો આ સરસ મજાના શબ્દ છે એ તમારે પણ તમારી નોટબુકમાં એકવાર લખવાના છે. અને મમ્મી પપ્પાના મદદથી અથવા તો એની પાસે તમારે વાંચવાના છે. સાદા અને કાવાળા શબ્દ છે. તો અહીં આપણે પેજ નંબર 51 પણ પૂર્ણ થાય છે. હવે પેજ નંબર 52, જે મેં અહીંયા ચિત્રનું દોર્યા પણ લખ્યું છે. શું છે સૂચના? ચિત્રોને ક્રમમાં ગોઠવો. ગોળ એટલે કે જે વર્તુળ છે એમાં નંબર આપો, એકથી 3 નંબર આપવાના છે. જો આ તમને અલગ અલગ ચિત્ર આપેલા છે, બરાબર. તો એમાં જુઓ, પહેલું કાર્ય શું હોય, 3 કાર્ય છે, 3 ચિત્ર છે, એમાંથી પહેલો નંબર આપણે કયા ચિત્રને આપવાનો એ જોઈએ. તો જુઓ, પહેલી લાઈનમાં તો તમને આપેલું છે 2 ક્રમ, 3 ક્રમ અને 1 ક્રમ આપેલો
दाते ब्रश घसे छे એટલા માટે એને 3 ક્રમ આપીશું। હવે આ 3 ચિત્ર છે, રૂમાલ લે છે, નાક સાફ કરે છે અને એને છીંકાવે છે। તો સૌથી પહેલા છીંકાવે છે એને એક ક્રમ, તો દરેક વિદ્યાર્થીએ મારી સાથે લખવાનું છે પેજ નંબર 52 પર। ચલો છેલ્લું ચિત્ર છે એને એક ક્રમ આપો, આપ્યું બધાએ। ત્યાર પછી બીજો ક્રમ કોને આપશું, તો કે જે રૂમાલ લે છે એને 2 ક્રમ આપ્યું, બરાબર। ત્યાર પછી જે નાક સાફ કરે છે એને लागवा